પંજાબમાં પઠાણકોટમાં શહીદ થયેલા માંડવીના તલવાણાના જવાન હરદીપસિંહ સરદેશી ઝાલાની અંતિમ વિધિ રવિવારે સાંજે તલવાણા ખાતે કરવામાં આવી હતી. ત્યારે આ સમયે કચ્છભરમાંથી રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અંતિમ યાત્રામાં તલવાણા સહિત આસપાસના ગ્રામજનો ઉપરાંત રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, કલેક્ટર રેમ્યા મોહન, એસપી એમ એસ ભરાડા સહિતના મહાનુભાવો જોડાયા હતા. રાજપૂત સમાજના લોકોએ ભીની આંખે સદગતને અંતિમ વિદાય આપી હતી. દરમિયાન આજે ભુજની પોલિટેકનિક કોલેજ ખાતે પણ પઠાણકોટમાં શહીદ યુવાન હરદીપસિંહ ઝાલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે પોલિટેકનિક કોલેજ ખાતે હરદીપસિંહ ઝાલાની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને કોલેજના યુવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. કોલેજના યુવાન મનોજ ગઢવીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. વર્તમાનમાં જ્યારે મૂળ ચંચલના અને અત્યારે 40 વર્ષથી તલવાણામાં રહેતા અને ભારતીય આર્મીમાં ફરજ પોતાની ફરજ બજાવતા હરદીપસિંહ સહદેવસિંહ ઝાલા કે જેઓ જેમને 8 તારીખે પઠાણકોટ પંજાબ મુકામે પોતાની જ્યારે ફરજ પર હતા ત્યારે તેમને માથાના ભાગે ગોળી વાગી અને ઈલાજ દરમિયાન તેમનું 12 તારીખે જ્યારે તેમનું અવસાન થયું તેઓ વીરગતિને પામ્યા છે. ત્યારે વર્તમાનમાં જે યુવાનો છે, કોલેજમાં ભણતા યુવાનો છે, એ લોકો ફેસબુક અને ટ્વિટર અને ફેસબુક વોટ્સઅપના માધ્યમમાં જ્યારે દેશભક્તિની વાતો કરતા હોય છે ત્યારે તેમનામાં એક જાગૃતિ આવે, તેઓ દેશ પ્રત્યે વિચારતા થાય, રાષ્ટ્રપ્રેમ પ્રત્યે વિચારતા થાય, ભારતીય આર્મી અને શહાદત જેમણે વોરી છે એમના માટે વિચારતા થાય એ હેતુસર આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા એમની પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને મૌન રાખી અને અમે ભગવાન પાસે પ્રાર્થના કરી છીએ કે આ શહીદ જવાનની આત્માને ભગવાન સ્વર્ગમાં શાંતિ સ્થાન આપે, એમની આત્માને શાંતિ આપે એવી અમે ભગવાન પાસે માંગણી કરી રહ્યા છીએ. આની સાથે સાથે અમે સરકાર પાસે પણ માંગણી કરી રહ્યા છીએ કે વર્તમાનમાં દિન પ્રતિદિન આવા આતંકવાદી હુમલાઓમાં ભારતીય જવાનો જે શહીદ થઈ રહ્યા છે, તો આવી શહીદ થતા જવાનોની શહીદી આપણે કેટલા સુધી એમની શહીદીને ઉજવીશું, કેટલી વાર આપણે આ બધું સહન કરતા રહીશું. હમણાં ટૂંક સમય 2 દિવસ પહેલાં જ પાછો મહારાષ્ટ્રનો એક યુવાન કાશ્મીરમાં શહીદ થાય છે. તો દિન પ્રતિદિન થતા આ હુમલાઓમાં આપણે એમના વિરુદ્ધ એક્શન લેવા જોઈએ, સરકારશ્રીએ આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આવા આતંકવાદી હુમલાઓ અને ત્રાસવાદ ફેલાવતા લોકો સામે વૈશ્વિક કક્ષાએ જ્યારે ભારત પ્રબળ બની રહ્યું છે ત્યારે આમની વિરુદ્ધ કડકમાં કડક અને જેમ ઇઝરાયલ કાર્યવાહી કરે છે કે ઘરમાં ઘૂસીને મારવાની ઇઝરાયલ જે રીતે કાર્યવાહી કરે છે એવી ભારતીય સરકારે પણ કાર્યવાહી કરવી જોઈએ. ભારતના બધા યુવાનો અને ખાસ કચ્છના યુવાનો અમે એવી માંગણી કરીએ છીએ કે અમે બધા તમારી સાથે છીએ અને આ જે જગજન્ય કૃત્યો આતંકવાદ દ્વારા થઈ રહ્યા છે, આપણા જવાનોને દિન બદિન શહીદી જ્યારે વહોરવી પડે છે ત્યારે આમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગણી કરી રહ્યા છીએ. વર્તમાનમાં જ્યારે આ યુવાન શહીદના એક યુવાન જોધ છોકરો જેની ટૂંક જ સમયમાં સગાઈ થવાની હતી અને પરિવાર જેની પાસે ઘણી બધી અપેક્ષાઓ રાખીને જ્યારે પરિવાર બેઠો છે ત્યારે અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે આમની આત્માને ભગવાન શાંતિ આપે અને એમના શહીદના પરિવારને અમને સાંત્વના આપીએ છીએ કે આપ કોઈ ચિંતા ન કરતા, ભારતના અને ખાસ કરીને કચ્છના યુવાનો, વિદ્યાર્થી પરિષદના યુવાનો એમને જ્યારે પણ જરૂર પડશે ત્યારે એમની માટે ખડે પગે ઊભા છીએ અને એમને એ પણ વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે જ્યારે જ્યારે મા ભૌમની રક્ષા કાજે આ દેશને યુવાનોની જરૂર પડશે ત્યારે આ પોલિટેકનિકના યુવાનો, વિદ્યાર્થી પરિષદના યુવાનો આ દેશ માટે મરી મીટવા માટે કટિબદ્ધ છે એવી અમે સાંત્વના એવી અમને લાગણી દર્શાવીએ છીએ.